नमस्कार मित्रों, श्री रसायण देवो नमः। धोरण 11 रसायण विज्ञान की पायानी संकल्पनाओ ना एनसीईआरटी ना स्वाध्याय ना प्रश्नों तथा जवाब ना सोल्यूशन साथे मित्रों रजू थयो छु। आजे विद्यार्थी मित्रों आपणे 1.22 थी आगळ जवाना छीए, तो चालो शुरू करिए आजनो सेशन। सौ प्रथम प्रश्न छे आपणी पासे मित्रों 1.22 के जेनी अंदर प्रश्न छे आपणी पासे के जो प्रकाशनी झड़प एटले के वेग आपणने आपेलो छे 3×10⁸ मीटर प्रति सेकेंड होय तो 2 नेनोसेकंड में प्रकाशे कापेलू अंतर आपणे गणवानुं छे। मित्रों आपणने प्रकाशनो वेग आपेलो छे एटले के वी अथवा तो तमे सी को तो पण चाले के जे छे 3×10⁸ मीटर प्रति सेकेंड। समय आपणने टी आपेलो छे 2 नेनोसेकंड। ओके, अने कापेलू अंतर आपणे डी एटले के डिस्टन्स गणवानुं छे मित्रों, बराबर छे। હવે આ નેનો સેકન્ડ મેં આપણે સેકન્ડમાં ફેરવી નાખીએ તો 2×10⁻⁹ સેકન્ડ થાય, બરાબર છે। તો પ્રકાશની ગતિ મુજબ આપણે કહી શકીએ કે 1 સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર કેટલું થાય તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય આપણે કહેતા હોઈએ છીએ, આટલા મીટર, બરાબર છે। તો 2×10⁻⁹ સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર કેટલું, ચોકડી ગુણાકાર કરીશું 2×10⁻⁹ ગુણાકારમાં 3×10⁸। હવે 3×2 = 6 × 10⁻⁹ એટલે 0.6 મીટર, ઓકે, ડિસ્ટન્સ આપણને મળે જો એને મીટરમાં ફેરવીએ તો, બરાબર છે। તો આ છે 1.22। ત્યારબાદ આપણી પાસે પ્રશ્ન છે કે એક આપણને પ્રક્રિયા આપેલી છે A+B2 ઇટ ગીવ્સ AB2 માં નીચે પ્રક્રિયા મિશ્રણ સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો। એની અંદર અલગ અલગ પ્રક્રિયા આપેલી છે, એમાં પહેલો પ્રશ્ન છે Aના 300 પરમાણુ વત્તા Bના 200 અણુ, તેની અંદર સીમિત પ્રક્રિયક કોણ છે તે આપણે નક્કી કરવાનું છે। તો તત્વયોગમિતિ મુજબ આપણે કહી શકીએ કે ભાઈ 200 A પરમાણુ વત્તા 200 B2 અણુ જોઈએ, બરાબર। શું કે છે 200 A ના પરમાણુ વત્તા 200 B2 ના અણુ જોઈએ, એટલે કે બંનેના પરમાણુઓની સંખ્યા કેવી હોવી જોઈએ, એક સમાન। પણ અહીં આપણને A ના 300 પરમાણુ આપેલા છે અને B ના 200 અણુ આપેલા છે, બરાબર। તો કહી શકીએ કે B2 જે છે તે કેવો છે, તો કે B2 સીમિત પ્રક્રિયક કહેવાય, બરાબર છે। ત્યારબાદ તેની અંદર બીજો પ્રશ્ન છે 2 મોલ A અને 3 મોલ B, બરાબર છે। તો તેની અંદર પણ તત્વયોગમિતિ મુજબ આપણે કહી શકીએ કે ભાઈ 1 મોલ A
जेम एक मोल बी टू हो बराबर है तो अही आपणे कही सकिए कि भाई एक मोल ए जेम बे मोल बी थया कहवाय बराबर है। बी टू अणु छे ने बे मोल बी आपणे लखीए तो ते परमाणु थाय। हवे बे मोल ए बे मोल ए जेम त्रण मोल बी आपेल छे प्रश्ननी अंदर बराबर छे। बे मोल ए आपेलो छे केटला बे मोल ए आपेलो छे तथा त्रण मोल बी आपेल छे एटले आपणे कही सकीए कि भाई ए शू छे सीमित प्रक्रियक। ओके त्यार बाद त्रीजो प्रश्न छे आपणी पासे के ए ना 100 परमाणु अने बी ना 100 अणु आपेला छे तो ए ना 100 परमाणुओ छे वत्ता बी ना 100 अणु आपेला छे तो तत्व योगमिति ना मिश्रण प्रमाणे आपणे कही सकीए कि भाई कोई सीमित प्रक्रियक नथी। आनी अंदर कोई पण सीमित प्रक्रियक नथी। त्यारबाद चौथो प्रश्न छे 5 मोल ए वत्ता 2.5 એટલે કે 2.5 મોલ બી આપેલું છે કે જેની અંદર તમે જોઈને જ કહી શકો મિત્રો કે બી કેવો છે સીમિત પ્રક્રિયક। ઓકે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે 2.5 મોલ એ વત્તા 5 મોલ બી ના આપેલા છે તો તેની અંદર પણ તમે જોઈને કહી શકો કે ભાઈ એ છે એ એ કેવો છે તો કે સીમિત પ્રક્રિયક બરાબર છે। આપણે કહી શકીએ કે ભાઈ જો 2.5 મોલ એ ના તો 2.5 મોલ બી ના હોવા જોઈએ બરાબર પરંતુ બી ના કેટલા 5 આપેલા છે એટલે 2.5 મોલ તો હજી વધશે એટલા માટે આ જે 2.5 મોલ એ છે કેવો થઈ જશે સીમિત પ્રક્રિયક। ઓકે તો આ છે મિત્રો આપણો પ્રશ્ન। ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ જઈશું મિત્રો આપણે કે પ્રશ્ન આપણને આપેલો છે નીચેની રાસાયણિક પ્રક્રિયા માટે એક સમીકરણ આપણને આપેલું છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા હેબર વિધિ છે મિત્રો N2 વત્તા 3H22 NH3 આપે છે। તેમાં પ્રથમ પ્રશ્ન છે આપણી પાસે કે જો 2 × 10³ ગ્રામ ડાયનાઇટ્રોજન 1 × 10³ ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણવાનું છે બરાબર। તો સૌ પ્રથમ સંતુલિત પ્રક્રિયા તો આપણને આપેલી જ છે મિત્રો બરાબર છે। તેના ઉપરથી આપણે કહી શકીએ N2 વત્તા 3H2 2NH3 એટલે કે એમોનિયા આપણને મળે છે બરાબર। તેના ઉપરથી તમે કહી શકો કે ભાઈ 1 મોલ નાઇટ્રોજન છે એટલે 14² 28 થયા અને 28 ગ્રામ ડાયનાઇટ્રોજન હાઇડ્રોજનના કેટલા થાય છે તો કે 3 મોલ આ 1 મોલ ડાયનાઇટ્રોજનના 1 મોલ હાઇડ્રોજનના 1 નહીં પણ કેટલા આપેલા છે 3 મોલ
बराबर है, तो तेना माटे केटला थाय 6 ग्राम बराबर, 3 दूने 6 એટલે 6 ગ્રામ, તો એમોનિયા આપણને કેટલા મળે, તો કે 28 અને 6 એટલે તમે સરવાળો કરો એટલે એમોનિયાના 34 ગ્રામ મળે, બરાબર છે. બરાબર, પેલા આપણે આ ભૂસી નાખીએ, નહીં તો વળી પાછું કન્ફ્યુઝન થશે ઘણા વિદ્યાર્થીઓને. चलो, तो बे नो सरवाळो करो कि भाई 28 वत्ता 6 एटले तमने मळे 34 ग्राम, बराबर छे. पण ते आपणने केटला मोल आपे छे, 2 मोल, बराबर छे. एटले आपणे आ जो मोल नी गणतरी करो तो 1 मोल नाइट्रोजन बराबर 3 मोल हाइड्रोजन अने 2 मोल एमोनिया तमने मळे छे, ने तेमना आण्विक दळनो सरवाळो करो तो 28 ग्राम नाइट्रोजन 6 ग्राम हाइड्रोजन साथ प्रक्रिया कर 34 ग्राम एमोनिया तमने आपे छे, बराबर है. जो हवे आपणे कही है के प्रश्न में आपने आपेलू छे के 2.00 गुणिया 10^3 ग्राम डायनाइट्रोजन एटले के N2, बराबर छे, ते आपने केटला ग्राम एमोनिया आपे, बराबर. तो चौकड़ी गुणाकार करीशु, 2 गुणाकार में 10^3 घात गुणाकार में केटला आनी साथे करवानो छे 6 एना छेद में 28 नाइट्रोजन नु छे तेटला माटे, बराबर छे. तो आटलू आपणे राखवानु छे 28 सुधी. त्यारबाद आगळ जईए तो तेनी अंदर आपणे कही शकीए के भाई ते केटलू आपशे, 2.00 गुणिया 10^3 ग्राम 10^3 घात ग्राम नाइट्रोजन एटले के N2 428.6 ग्राम डायहाइड्रोजन साथे डायहाइड्रोजन आपे केटलो 428.6 ग्राम, बराबर छे. ते केवी रीतना, तो आनो आपणे सादुरूप आपवू पड़े गई स्लाइड नू. जो अहीं 6 दूने 12 એટલે 12 ના છેદમાં 28 ગુણ્યા 10^3 ઘાત થાય, એટલે 12 ભાગ્યા 28 કરો તમે એટલે તમને મળશે 0.428 57, બરાબર, ગુણ્યા 10^3 ઘાત કરો તમે એટલે શું મળે તમને, તો કે 428 રાખો એટલે ચાલે ભાઈ, પછી બધું પોઈન્ટમાં, બરાબર છે. 57 લખો તો બરાબર. તો વળી પાછો તમને પ્રશ્ન થાય તો કે ભાઈ આ 428 ક્યાંથી આવ્યું, તો કે 428 આ રીતના હાઇડ્રોજન આટલો સમય, બરાબર છે, આટલું તમે કહી શકો. એનો મતલબ શું થયો કે ભાઈ 2 × 10^3 નાઇટ્રોજન આપણને કેટલા ગ્રામ હાઇડ્રોજન આપે છે, તો કે 428 ગ્રામ 428.6 ગ્રામ ડાયહાઇડ્રોજન આપણને આપે છે. તો આપણે કહી શકીએ કે ભાઈ H2 નું પ્રમાણ 1 × 10^3 ગ્રામ, બરાબર છે. તો N2 જે છે પોતે તે કેવો થઈ જશે, તો કે સીમિત પ્રક્રિયક, બરાબર છે. ત્યારે 28 ગ્રામ N2 જે છે તે કેટલા એમોનિયા બનાવતું હતું, તો કે 34 ગ્રામ એમોનિયા બનાવે છે, બરાબર. તો આપણે કહી શકીએ કે ભાઈ 2000 ગ્રામ N2 હોય
तो कितना ग्राम एमोनिया, तो 34 ग्राम ना छेद में 28 ग्राम गुणाकार में 2000 ग्राम बराबर है। तो NH3 અહીંયા બરાબર છે એમોનિયા એટલે તો આ આપણને મળશે 34 ને તો આનું સાદુરૂપ આપશો મિત્રો એટલે તમને મળશે N2 માટે કે ભાઈ 2400 ને 28.57 ગ્રામ બરાબર છે 2400 ને 28.57 ગ્રામ બરાબર છે। તો પ્રશ્ન આપણો શું હતો જોઈ લઈએ ફરીથી, 2×10³ ગ્રામ ડાય નાઇટ્રોજન 1×10³ ગ્રામ ડાયટ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ બરાબર છે તે આપણે શોધવાનું હતું બરાબર। તો તેની અંદર આપણે સૌ પ્રથમ કહી શકીએ કે એમોનિયાનું દળ કેટલું થયું, તો કે ભાઈ 2400 ને 28.57 કેટલું બરાબર છે। આ N2 આપણે આટલા વાપરેલા હતા બરાબર, પણ આ દળ જે શોધેલું છે કોનું છે તો કે NH3 બરાબર છે। એટલે એમોનિયાનું દળ આપણને કેટલું મળે છે ભાઈ 2000 ગ્રામ માટે, જે આપણને પ્રશ્ન પૂછેલું છે 2000 ગ્રામ N2 માટે, તો 2400 ને 28.57 ગ્રામ બરાબર છે। ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન આપણને આની અંદર જ પૂછવામાં આવેલો છે, બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે બરાબર છે, બંને પ્રક્રિયામાંથી કોણ પ્રક્રિયા વગરનો રહેશે બાકી ભાઈ બરાબર છે। તો N2 જે છે તે કેવો છે ભાઈ, સીમિત પ્રક્રિયક, બરાબર છે। અને H2 એ કેવો છે, તો કે H2 વધારે છે આપણી પાસે, N2 ડાયનાઇટ્રોજન સીમિત છે જ્યારે હાઇડ્રોજન કેવો છે વધારે છે, તેથી આપણે કહી શકીએ કે ભાઈ H2 જે છે પોતે એ પ્રક્રિયા પામ્યા વગર અથવા તો સિવાયનો બાકી વધવાનો છે બરાબર। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એની અંદર જો હા તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે બરાબર છે, તો તેની અંદર કહી શકીએ કે ભાઈ H2 જે છે તે કેવો હતો, વધુ પ્રક્રિયક, જ્યારે N2 સીમિત હતો ભાઈ, તો H2 નું બાકી વધતું દળ આપણે શોધવું હોય તો તેના માટે 1×10³ ગ્રામ માઇનસ આપણને 428.6 ગ્રામ વચ્ચે વપરાણો હતો બરાબર છે। તો આ વસ્તુ આપણે કરીએ એટલે આપણને મળે કેટલા, તો કે ભાઈ 571.4 ગ્રામ બરાબર, કેટલું મળે છે તો કે 571.4 ગ્રામ। તો એક જ મિનિટ કેવી રીતના, તો તે પણ આપણે જોઈ લઈએ, શું કહે છે, H2 નું બાકી વધતું દળ જે છે બરાબર છે તે આપણને 1×10³ ગ્રામ બરાબર છે, અને તેની અંદરથી આપણને બીજું જે આપેલું છે બરાબર છે, તો 1×10³ એટલે એ કેટલા થશે મિત્રો,
तो के एक गुण्या 10^3 तमे करो એટલે આ કેટલા થાય તો કે 1000 બરાબર છે 1000 માંથી તમારે 428.6 બાદ કરવાના છે બરાબર એકદમ સરળ પ્રશ્ન છે 1000 બાદબાકી કર લો ભાઈ 1000 માઈનસ 428.6 એટલે 571.4 તમને મળે બરાબર થોડુંક સાદુરૂપ આપવાનું છે મિત્રો બરાબર છે બાકી કંઈ જ નથી પ્રશ્નની અંદર બરાબર છે તો તમે કહી શકો કે ભાઈ કયો પ્રક્રિયક તો કે હાઇડ્રોજન અને તેનું દળ કેટલું તો કે ભાઈ 571.4 ગ્રામ બાકી વધે બરાબર છે ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ જઈશું પ્રશ્ન છે 25 1.25 કે જેની અંદર એન 0.50 મોલ Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ અને 0.50 મોલર એ આપેલા છે Na2CO3 સોડિયમ કાર્બોનેટ કેવી રીતના જુદા પડે છે તો સૌ પ્રથમ આપણને શું આપેલું છે કે ભાઈ એન આપેલા છે 0.50 મોલ બરાબર તો આપણે Na2CO3 નું આણ્વીય દળ શોધી લઈએ બે સોડિયમ વત્તા એક કાર્બન ને 3 ઓક્સિજન 2 1 સોડિયમ ના 23 વત્તા કાર્બન ના 12 આ 16 23 2 ને 46 વત્તા 12 16 તળી 48 આ બધાનો સરવાળો કરો એટલે 106 ગ્રામ પર મોલ મળે 106 ગ્રામ પર મોલ તો મોલ બરાબર વજન ના છેદ માં આણ્વીય દળ થાય મિત્રો મોલ બરાબર વજન એટલે ગ્રામમાં આણ્વીય દળ એમ દેશ બરાબર છે તો તેની અંદર મોલ આપણને 0.50 આપેલા છે વજન આપણે શોધવાનું છે આણ્વીય દળ આપણે શોધી લીધું 106 તો અહીંયા તમે જી એટલે કે વજનને સૂત્રનો કર્તા બનાવી દો તો 106 ગુણાકારમાં 0.50 તો આ તમને મળશે 53 બરાબર ગ્રામ જી મળી ગયું છે ભાઈ બરાબર વજન મળી ગયું છે આપણને તેના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ જ્યારે 0.50 મોલ એટલે કે 0.5 મોલ પ્રતિ લીટર કહી શકાય મતલબ શું થયું તો કે ભાઈ 53 ગ્રામ Na2CO3 એક લીટર દ્રાવણમાં ઓગળેલ છે ઓકે એકદમ સરળ છે બરાબર આવડી જાય એવો છે આસાનીથી ત્યારબાદ આપણી પાસે પ્રશ્ન છે 1.26 જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ ડાયોક્સિજન વાયુના 5 કદ સાથે તો ચાલો પ્રક્રિયા લખીશું H2 + O2 ઇટ ગીવ્સ H2O ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ એટલે 10 વોલ્યુમ 5 કદ ઓક્સિજનના સાથે એટલે 5 વોલ્યુમ બરાબર તો પાણીની બાષ્પનું કેટલું કદ ઉત્પન્ન થશે V બરાબર પ્રશ્નાચિહ્ન છે આપણી પાસે બરાબર તો આપણી પાસે મિત્રો તમને ખબર છે H2 + O2 કરો તમે એટલે 1H2 આપણને મળે છે બરાબર તે મુજબ આપણે કહીએ કે ભાઈ 1 વોલ્યુમ અહીંયા 1/2 વોલ્યુમ તો અહીંયા તમને 1 વોલ્યુમ મળતું હતું બરાબર 1 વોલ્યુમ હાઇડ્રોજનનું અડધા વોલ્યુમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને 1 વોલ્યુમ તમને કેટલું મોકોનું મળતું હતું તો કે ભાઈ હાઇડ્રોજન પાણીનું બરાબર છે તો એ જ વસ્તુ અહીંયા લગાડી શકાય અહીંયા 10 વોલ્યુમમાં 5 વોલ્યુમ તો અડધું જ છે તો અહીંયા કેટલા મળે તો કે બહુ સ્વાભાવિક છે ભાઈ 10 મળે બરાબર એટલે સીધું તમે કહી શકો 10 વોલ્યુમ H2O ના મળે બરાબર છે ચાલો ત્યારબાદ 1.27 પ્રશ્ન છે આપણી પાસે કે જેની અંદર આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે નીચેનાને પાયાના એકમમાં ફેરવવાનું છે પાયાના એકમ એટલે મીટરની અંદર જે પણ આપેલું હોય તમને એટલે મીટરમાં પેલું
મીટર એટલે પછી અંતરનું હોય તો બરાબર, અહીંયા મિલીગ્રામ હોય તો પછી કિલોગ્રામની અંદર, પછી એ પ્રમાણે આપણે જે પણ આપેલું છે તેને ફેરવવાના. ચાલો પ્રથમ પ્રશ્ન છે, 28.7 પીકોમીટર આપેલું છે તો તેને આપણે મીટરમાં ફેરવીએ આપણે, તો 28.7 ગુણાકારમાં 10^-12 મીટર થાય પીકોમીટરમાંથી મીટરમાં ફેરવીએ એટલે. પણ વૈજ્ઞાનિક સંકેતમાં લખવું પડે આપણે બરાબર, એટલે એક પોઈન્ટ પછી લખવું પડશે 2.87 ગુણાકારમાં 10^-11 મીટર. ચાલો પેલો રેડી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે 15.15 પીકોમીટર, તો એને પણ આપણે સૌ પ્રથમ 15.15 ગુણાકારમાં 10^-12 મીટર થઈ ગયો ભાઈ, વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવશું એટલે 1.515 ગુણાકારમાં 10^-11 મીટર. ચાલો રેડી છે બીજો પણ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 25,365 મિલીગ્રામ આપેલું છે તો તેને આપણે કિલોગ્રામમાં ફેરવવાનું છે મય મિત્રો બરાબર, તો 25,365 ગુણાકારમાં મિલીગ્રામમાંથી કિલોગ્રામમાં ડાયરેક્ટ જઈએ એટલે 10^-6 કેજી થાય બરાબર, તેને વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવીશું એટલે 2.5365, એટલે જો પોઈન્ટ કુદાડે 1, 2, 3, 4 વખત બરાબર, એટલે 10^-2 કેજી બરાબર. ચાલો રેડી છે ત્રણેયના જવાબ. ઓકે તો આ તો 1.27. ત્યારબાદ આપણી પાસે પ્રશ્ન છે 1.28, તેની અંદર નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ છે બરાબર, આવો પ્રશ્ન પૂછેલો છે. એમાં અલગ અલગ પ્રશ્નો છે, એમાં સૌ પ્રથમ આપણને પૂછેલું છે 1 ગ્રામ AU બરાબર, તો AU માટે આપણે વાત કરીએ કે મોલ બરાબર 1 ગ્રામ ના છેદમાં તેનું આણ્વીય દળ કેટલું હોય, તો કે AU માટે 197 ગ્રામ પર મોલ હોય બરાબર. 1 ગ્રામમાં કેટલા આણ્વીય દળ પરમાણુઓ કેટલા હોય, તો કે ભાઈ 6.022×10^23 પરમાણુઓ હોય, તેને 197થી ભાગી નાખો એટલે તમને AU ના પરમાણુઓ મળે, તો કેટલા મળશે, તો કે ભાઈ 0.0306 બરાબર છે. કરી લઈએ આપણે, સૌ પ્રથમ 6.022 197 કરો આપણે એટલે તમને 0.0306 મળે, અને ગુણાકારમાં 10^23 એમની એમ. પણ મિત્રો આ ચાલશે નહીં, આપણે શું કરવું પડે, તો તેને વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવવા પડશે. તો તમે લખી શકો કે ભાઈ જો 2 પાવર ગુમાડવાના, 2 ને 2 પાવર એટલે કે ઘાતમાં બરાબર છે, 2 પોઈન્ટ દશાંશ ચિહ્નને ફેરવવાનું છે, તો 3.06 ગુણાકારમાં 23ના બદલે 21 થઈ જશે AU પરમાણુઓ. બરાબર છે. ત્યારબાદ આ જ રીતે આપણે બીજું સોડિયમ માટે કરીશું, તો કે ભાઈ N બરાબર 1 ગ્રામ ના છેદમાં સોડિયમના 23 ગ્રામ પ્રતિ મોલ થાય બરાબર છે, એવો ગેટરો ભાઈ 6.022×10^23 એના છેદમાં 23 બરાબર છે, આનો ભાગાકાર કરો એટલે તમને મળશે 0.262 ગુણાકારમાં 10^23. વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવો 26.2×10^21 એને પરમાણુ બરાબર છે. ભાગાકાર જરાક કરી લો, તો આપણી પાસે છે 6.022×23 એટલે તમને 0.26, ઓકે આટલું મળે બરાબર.
वैज्ञानिक संकेत में फेरवो बराबर है तो एक ज पॉइंट पछी लखवू पड़े तमारे એટલે 2.62 લખવા પડે ભાઈ ગુણાકારમાં 10^22 ઘાત સોડિયમ પરમાણુ થાય બરાબર છે આપણે જો 26 પોઈન્ટ કરેલું છે 26 પોઈન્ટ ન હાલે ભાઈ બરાબર છે આપણે વૈજ્ઞાનિક સંકેતની અંદર એક પોઈન્ટ પછી જવાબ મૂકવો પડે બરાબર છે ચાલો ત્યારબાદ આમ તો બંને કંઈ ફરક ન પડે ભાઈ આ જવાબ ચાલે અને આ પણ ચાલે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે एक ग्राम लिथियम तो एन बराबर एवोगेड्रो छेदमा एम डेस एवोगेड्रो एटले केटला तो के 6.022 गुणाकार में 10^23 घात ना छेदमा 7 लिथियम एटले तो आ मळशे 0.86 गुणिया 10^23 घात बराबर छे तो तमे कही सको के भाई 86 गुणाकार में 10^21 घात लिथियम परमाणु बराबर है त्यार बाद आगनो प्रश्न है अपनी पास 1 ग्राम क्लोरीन आपेलो है तो तेना माटे एन बराबर 1 ग्राम Cl2 ना छेद में 35.5 पण बे वार आपेला छे ने अपने बराबर है એટલે આ લખશું એવો ગેડ્રો 6.022 ગુણાકારમાં 10^23 ઘાત એના છેદમાં 71 બરાબર તો આ તમે કરશો એટલે 0.0488 ગુણ્યા 10^23 ઘાત પરમાણુ મળે બરાબર તેને વૈજ્ઞાનિક સંકેતમાં 8.48 ગુણ્યા 10^21 ઘાત Cl2 પર અણુઓ પણ આપણને પરમાણુઓ છે કીધા છે એટલે ડબલ કરી નાખો ભાઈ તો 8^16.96 10^21 ઘાત ક્લોરીન પરમાણુઓ થાય ઓકે તો આપણો ફાઇનલ જવાબ છે તો આમ આપણે કહી શકીએ કે પ્રશ્નમાં પૂછેલું છે આપણને નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે તો સૌથી વધુમાં તમે જોઈ શકો એયુમાં 3.06 × 10^21 પછી સોડિયમમાં 2.62 × 10^22 અથવા તો તમે હા સોરી 26 પોઈન્ટ લખવું પડે આપણે બરાબર 26.2 × 10^21 ત્યારબાદ લિથિયમમાં 86 × 10^21 આવે છે બરાબર અને આની અંદર 16.96 તો સૌથી વધારે કોનું થશે તો કે ભાઈ લિથિયમનું બરાબર છે લિથિયમના યાદ રાખવાનું બરાબર એ સૌથી વધુ છે ત્યારબાદનો પ્રશ્ન આપણને આપેલો છે કે એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ આપેલા છે 0.040 છે તો દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો પાણીની ઘનતા 1 છે તેમ આપણે મિત્રો ધારી લેવાનું છે બરાબર પાણીની ઘનતા આપણે 1 સ્વીકારી લેવાની છે બરાબર ચાલો તો સૌપ્રથમ ઇથેનોલના મોલ અંશ આપણને આપેલા છે 0.040 બરાબર પાણીની ઘનતા 1 લેવાની છે અને તેમ મોલારિટી આપણે શોધવાની છે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર તો આપણે સૌપ્રથમ ઇથેનોલ તેના મોલ ના છેદમાં n^n બરાબર છે પાણી અને ઇથેનોલ બંનેના મોલનો સરવાળો તેને સમીકરણ નંબર 1 આપી દેશું બરાબર છે હવે એ જ વસ્તુ x(H2O) પાણી માટે મોલ અંશ તો પાણીના મોલ ના છેદમાં ટોટલ n^n બેનો સરવાળો બરાબર કિંમત મૂકે પાણીના મોલ કેટલા હોય ભાઈ 55.55 બરાબર છે અને છેદમાં n^55.55 બરાબર આ 1 લિટર પાણી માટે આપણે વાત છે
तो तमे आ 55.55 मूकी सको बराबर। तो आपणे कहीए के भाई एन ऑफ एच टू ग्राम ना छेद में आयुर्य दल केटला छे भाई, तो के 1000 ना छेद में आयुर्य दल पानी नो तो के 18 बराबर। तो तमने एन मळी जाए केटला 55.55 मळे बराबर। जे वस्तु तमे आ अहींया मूकी सको तेनी किंमत। त्यारबाद समीकरण एक मुजब आपणे वात करीए तो एक्स ऑफ इथेनॉल केटला छे 0.040 एन इथेनॉल ना छेदमां एन इथेनॉल वत्ता पाणीना 55.55 बराबर। तेनी अंदर आपणे 0.040 एन इथेनॉल वत्ता 55.55 बराबर एन ले लीए आपणे, एन ऑफ इथेनॉल थाय बराबर छे। तो शू कहेशु तो के भाई 0.040 एन मोल इथेनॉल ना वत्ता गुणाकार करशु, आपी देशु बंने ने 0.040 गुणाकार में 55.55 बराबर एन इथेनॉल थाय बराबर छे। तो आ आपणे कहीशुं के भाई 2.22 मोल बराबर एन इथेनॉल माइनस 0.040 एन मोल इथेनॉल बराबर छे। तो तेनी अंदर तमे कही सकशो केटलू थशे, तो के भाई 0.96 एन इथेनॉल ना थाय बराबर छे। 0.96 एन एटले के मोल इथेनॉल ना थशे आपणी पासे। तेनी अंदर आपणे कहेशु भाई के एन मोल इथेनॉल जो जो भाई छेले शू थाय छे 0.96 एन इथेनॉल, तो तेनी अंदर एन इथेनॉल ने आपणे सूत्रनो कर्ता बनाव्यो छे एटले 2.22 ना छेदमां 0.96 करो એટલે એન ઇથેનોલ તમને મળી જાય 2.314 મોલ। તો મોલારિટી હવે મળી જશે 2.314 ના છેદમાં 1 લિટર એટલે 2.314 મોલારિટી થાય બરાબર છે। ફરીથી જોઈ લઈએ મિત્રો, સૌ પ્રથમ તેની ઘનતા આપણને એક સ્વીકારવાની છે, મોલ આપેલા છે, મોલ અંશ સોરી મોલારિટી શોધવાની છે। તો આપણે સૂત્ર બનાવ્યું છે ઇથેનોલ માટે, એન ઇથેનોલ વત્તા એન વત્તા એન, એને નંબર આપી દીધો છે। જ રીતના પાણીની કિંમત મૂકી, તો પાણીના મોલ આપણે 1 લિટર માટે 55.55 પહેલાં શોધી લીધા, ત્યારબાદ તેની કિંમત આપણે મોલ અંશમાં મૂકી, એક્સ એચ ટુ ઓ બરાબર એન એચ ટુ ના છેદમાં એન વત્તા એન તેની કિંમત આપણે મૂકી દીધી। ત્યારબાદ સમીકરણ એકનો આપણે ઉપયોગ કરેલો છે, એક્સ મોલ એક્સ એટલે કે એક્સ મોલ અંશ ઇથેનોલના બરાબર એન મોલ ઇથેનોલના વત્તા એન ઇથેનોલ વત્તા 55.55 બરાબર છે। તો તેની અંદર આપણે 0.040 ઇથેનોલ એન મોલ વત્તા 55.55 આ બંને ગુણી દીધા છે, આ બંનેને ગુણાકારમાં લઈ લીધા છે એટલે તમને એન મોલ ઇથેનોલના મળે બરાબર છે। પછી આનો ગુણાકાર કરો એટલે એન 0.040 એન ઇથેનોલ થાય વત્તા 55.55 ગુણ્યા 0.040 બરાબર છે એટલે એન ઇથેનોલ એમનું એમ સાઈડમાં બરાબર। પછી
તમે અહીંયા શું કરશો તો કે ભાઈ 2.22 બરાબર છે તમારે આ 0. એક જ મિનિટ ગણતરી કરી દઈએ આપણે 0.040 ગુણાકારમાં 55.55 એટલે તમને મળશે 2.22 મોલ ભાઈ બરાબર છે તો તમને કીધું 2.22 મોલ તેને સૂત્રનો કર્તા બનાવી દીધું એન ઇથેનોલના માઇનસ 0.0 એન ઇથેનોલ થાય બરાબર છે તો 0.040 અને તે આપણને મળશે 0.96 ઇથેનોલ તેની અંદર આપણે એન ઇથેનોલ ને સૂત્રનો કર્તા બનાવી દેશું બરાબર છે જીરો પોઈન્ટ 0.096 એન ઇથેનોલ આપણી પાસે બરાબર આનું સાદુરૂપ આપો એટલે અને 2.22 મોલ આગળ વધેલા છે તો એન ઇથેનોલને સૂત્રનો કર્તા બનાવી દેશું બરાબર છે એટલે 2.222 ના છેદમાં 0.96 બરાબર એટલે એન ઇથેનોલ બરાબર આનો ગુણોત્તર તમને મળે 2.314 બરાબર એ પ્રતિ લીટર એટલે તેટલી તમારી મોલારિટી થઈ જાય બરાબર છે જો તમને પ્રશ્ન એક અહીંયા ડાઉટ ન રાખતા કે ભાઈ એન ઇથેનોલ બરાબર છે એટલે એ એકમાંથી બાદ કરેલું છે ભાઈ 0.040 બરાબર છે એકમાંથી 0.040 બાદ કરો તમે 1 - 0.040 એટલે 0.96 મળે તમને બરાબર છે અને એ 0.96 આપણે અહીં લીધેલો છે બરાબર જો એવું ના કરવું હોય તો પણ થોડુંક એક શોર્ટકટ અહીંથી કરી શકાય જો શું શોર્ટકટ કરીશું આપણે જો જો ભાઈ સ્પેશિયલ તમને ફરીથી એમ ન થાય કે ભાઈ તકલીફ પડે એમ બરાબર છે તો જો આપણે શું કરશું એન ઇથેનોલને સામાન્ય કાઢશું એટલે 1 - 0.040 વધે બરાબર એટલે 1 માંથી 0.040 બાદ કરી નાખો એટલે આ કેટલું મળશે તો કે 0.96 એન ઇથેનોલ બરાબર હવે થઈ ગયું તો કે એન ઇથેનોલને સૂત્રનો કરતા 2.222 ના છેદમાં 0.96 બરાબર આ રીતના તમે આસાનીથી કરી શકો છો ત્યારબાદ 1.30 નો પ્રશ્ન છે આપણી પાસે તો 1 મોલ કાર્બન પરમાણુઓ કાર્બન 12 પરમાણુનું દળ ગ્રામમાં કેટલું હશે તે આપણે શોધવાનું છે તો જો આપણે કહીએ કે ભાઈ 1 મોલ કાર્બન પરમાણુ કેટલા અણુઓ ધરાવતા હોય તો કે 6.022 ગુણાકારમાં 10 ની 23 ઘાત પરમાણુઓ ધરાવતા હોય આટલા કાર્બન પરમાણુ તો 12 ગ્રામ કાર્બન એ કેટલા પરમાણુ દળ તો કે એ શોધીશું આપણે 1 કાર્બન પરમાણુનું દળ બરાબર 12 ગ્રામ ના છેદમાં એવો કેટલો 6.022 × 10 ની 23 ઘાત 23 ઉપર જતું રહેશે એટલે સીધું 10 - -323 કરી નાખશું બરાબર છે 12 ભાગ્યા 6 કરો એટલે ભાઈ 1.9628 ચાલો રેડી છે ત્યારબાદ 1.31 પ્રશ્ન છે આપણી પાસે કે જેની અંદર આપણને નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે એટલે અર્થસૂચક અંકોની ગણતરી કરવાની છે પહેલા આનો જવાબ લઈ આવો મિત્રો આખાનો જવાબ લઈ આવો
आखा ना जवाब ते लाशो एट 0.02856 × 298.15 × 0.0 0.112 भाग्या 0.5785 करशो एटले तमने मळशे 1.64857 એટલે અંદાજિત તમે કહી શકો કેટલું થાય 1.65 એટલે અર્થસૂચક સંખ્યા કેટલી થાય તો કે ભાઈ 3 બરાબર પહેલામાં ત્યારબાદ બીજામાં આપણને 5.364 × 5 કરો એટલે મળશે 26.82 એટલે 4 થયા ભાઈ એ જ રીતના ત્રીજામાં બધાનો સરવાળો કરી નાખો ભાઈ બરાબર સરવાળો કેવી રીતના કરાય તો એ પણ તમને શીખવાડેલું છે આપણા થિયરીમાં બરાબર છે તો જો એક સેમ્પલ બતાવી દો 0.0125 પછી પેલા બીજાનો પોઈન્ટ અહીંયા મૂકી દો ભાઈ પોઈન્ટ પછીના ચાર આંકડા કયા છે 7 8 6 4 બાકી આગળ 0 ત્રીજું કરી નાખશું 0.0215 તો બધાનો સરવાળો કરો એટલે મળશે 0.8204 બરાબર તેને આપણે અર્થસૂચકની અંદર ફેરવીશું વૈજ્ઞાનિકમાં પહેલા તો 8.204 × 10⁻¹ બરાબર એટલે આ તમને મળશે કે ભાઈ 4 અર્થસૂચક સંખ્યા કેવી થાય 4 બરાબર છે ચાલો ત્યારબાદ આપણને પ્રશ્ન પૂછેલો છે આવો જ આપણે પ્રશ્ન આગળ કરી ચૂક્યા છે ઓલરેડી મિત્રો બરાબર છે તો જો 1.32માં કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ નીચેના કોષ્ટકમાં આપેલ માહિતી પરથી ગણો બરાબર છે તો આર્ગોનનું સરેરાશ પરમાણુય દળ આપણે ગણવાનું છે તો શું થશે જોતા રહેજો ભાઈ સૂત્ર છે આપણું 36 આણ્વીય દળવાળા આર્ગોન નું પરમાણ્વીય દળ ગુણાકારમાં તેની પ્રચુરતા ના છેદમાં 100 આ જ રીતને વત્તા આર્ગોન 38 નું પરમાણ્વીય દળ ગુણાકારમાં પ્રચુરતાના છેદમાં 100 વત્તા કન્ટિન્યુ છે ભાઈ અહીંયાથી આગળ કાઉન્ટ્સમાં 40 આર્ગોન નું પરમાણ્વીય દળ ગુણાકારમાં પ્રચુરતાના છેદમાં 100 ચાલો આપણું સૂત્ર રેડી છે બધાની કિંમત મૂકવાની છે ભાઈ હવે તો સૌ પ્રથમ કોષ્ટક જોતા રહેજો 35.96755 ગુણાકારમાં 0.337 ના છેદમાં 100 વત્તા બીજાનું કેટલું આપેલું છે તો કે ભાઈ 37.96272 ગુણાકારમાં 0. કેટલું છે 0.063 ના છેદમાં 100 વત્તા હજી કન્ટિન્યુ સતત કેટલું છે ભાઈ તો કે ઓકે 39.9624 ગુણાકારમાં પ્રચુરતા કેટલી છે તો પ્રચુરતા આપેલી છે 99.600 છેદમાં 100
આનું સાદુરૂપ આપો પેલા આટલાનું ખાલી, એટલે એ મળશે 0.121. પછી આ ભાઈનું આપો આખું, વચ્ચે વત્તાકાર 0.024, વત્તા આ ત્રીજાનું આપો, વચ્ચે સરવાળો છે ભાઈ, આ જો આ રહ્યો વચ્ચે અહીંયા પ્લસમાં છે, તો 39.802. બરાબર, ચાલો બધાનો સરવાળો કરી નાખો, એટલે 39.947 ગ્રામ પ્રતિ મોલ આ થઈ ગયું તેનું સરેરાશ. ચાલો ત્યારબાદ પરમાણુની સંખ્યાઓ ગણવાની છે. આર્ગોન માટે આર્ગોનના 52 મોલ છે, ત્યારબાદ હિલિયમના પણ 52 આપેલા છે અને હિલિયમના 52 ગ્રામ યુ. જો અલગ અલગ છે, આર્ગોનના 52 મોલ, હિલિયમના 52 યુ અને ત્રીજામાં હિલિયમના 52 ગ્રામ. બરાબર છે, તો 52 મોલ આર્ગોન સૌ પ્રથમ, તો તેની સંખ્યા બરાબર એન ગુણાકારમાં એવોગેડ્રો થાય. બરાબર છે, એન 52 એવોગેડ્રો 6.022 ગુણ્યા 10 ની 23, તો આ તમને મળશે 3.131 10 ની 25 ઘાત. બરાબર છે, આર્ગોન ના પરમાણુઓ આપેલો જવાબ. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછેલો છે, હિલિયમના 52 યુ, તો એક હિલિયમ 4 યુ થાય, તો અહીંયા પ્રશ્નાર્થ 52 યુ ના કેટલા ચોકડી ગુણાકાર કરો ભાઈ, 52 ના છેદમાં 4 એટલે 13 મળે તમને પરમાણુ, કોના? હિલિયમના. બરાબર છે, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપેલો છે તમને, તો કે ભાઈ ત્રીજો છે હિલિયમના 52 ગ્રામ. બરાબર, તો તેના માટે મૂળ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, 52 ગ્રામ આપેલા છે 4 એટલે 13 મોલ હિલિયમ, એટલે 1 મોલ હિલિયમ એટલે થાય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, તો 13 મોલ માટે કેટલા ચોકડી ગુણાકાર? 13 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, તો આ મળશે 7.8286 10 ની 24 ઘાત. ઓકે, આટલા પરમાણુઓ. રેડી, ચાલો ત્યારબાદ 1.34મો પ્રશ્ન છે. બરાબર, જે આપણે પછી કરીશું, 34, 35 અને 36 આ ત્રણ પ્રશ્નો આપણે પછી કરીશું. બરાબર, થેન્ક યુ.